नमस्कार मित्रों, स्वागत छे आपणी आ यूट्यूब चैनल ट्रिक गुजराती में। तो मित्रों, आजना आ वीडियो में आपणे गो ग्रीन योजना अन्वये ऑनलाइन अरजी फॉर्म केवी रीते भरवू तेना विशे माहिती मेळवीशुं। ते पहेला जो आपणी आ यूट्यूब चैनल पर नवा होय अने चैनल ने हजी सुधी सब्सक्राइब न करी होय तो चैनल ने सब्सक्राइब करी बाजू में रहेल बेल आइकन प्रेस करी ऑल नोटिफिकेशन चालू करी लेवा विनंती, जेथी करी आपणी चेनल पर ज्यारे पण नवी माहिती मूकवामां आवे त्यारे ते माहितीना विडियोनुं नोटिफिकेशन तमारा मोबाइल पर मळी जाय। तो चालो शुरू करिए आजनो आपणो आ टॉपिक। तो मित्रों, टू व्हीलर खरीदवा राज्य सरकार द्वारा एक नवी योजना शुरू करवामां आवेली छे, जेनुं नाम छे गो ग्रीन योजना। अने आ गो ग्रीन योजना अन्वये रुपया 30,000 ની સહાય જે ઇલેક્ટ્રિક ટુ વ્હીલર ખરીદવા માટે આપવામાં આવે છે। તો આ ગો ગ્રીન યોજના અન્વયેનું ફોર્મ ઓનલાઈન કેવી રીતે ભરવું તેના વિશેની સંપૂર્ણ સ્ટેપ બાય સ્ટેપ માહિતી આપણે આ વિડીયોમાં મેળવીશું। તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો જેથી કરી અને ગો ગ્રીન યોજના અન્વયેનું ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરવું તેની સંપૂર્ણ માહિતી તમને ખ્યાલ આવી જાય। तो चलो हवे हूँ तमने ब्राउजर पर लई जाऊँ छू। तो मित्रों, गो ग्रीन योजना अन्वये फॉर्म भरवा माटे तमारा ब्राउजर में www.gogreengldwb.gujarat.gov.in लखी अने ओके आपी देवानू रहेशे। तो ओके आपतानी साथे तमारी सामे गुजरात श्रम योगी कल्याण बोर्ड श्रम अने रोजगार विभाग गुजरात सरकारनी आ ऑफिशियल वेबसाइट खुली जशे। अने आ साइटनी भाषा बदलवा माटे तमे अहींयाथी भाषा बदली शको छो, जेमां इंग्लिश अने गुजराती ते बेमांथी कोई पण भाषा तमे सिलेक्ट करी शको छो। त्यार पछी मित्रों, आपणे आगळ जोईए तो ऑनलाइन अरजी माटेना स्टेप्स अहींया आपवामां आवेल छे, जेमां पहेलुं स्टेप छे जाते नोंधणी करो। त्यार पछीनुं बीजुं स्टेप छे लॉगिन अने प्रोफाइल अपडेट। जेवा तमे नोंधणी करशो अने नोंधणी करी अने लॉगिन करशो तो तमारे लॉगिन थया पछी प्रोफाइलने अपडेट करवानी रहेशे। त्यार पछी त्रीजा नंबरनुं स्टेप छे योजना माटे अरजी करो अने चौथा नंबरनुं स्टेप छे अरजी सबमिट करो। तो आ प्रमाणे चार स्टेपमां ऑनलाइन अरजी करवानी रहेशे। त्यारबाद मित्रों, तमे अहींया पोर्टलमां प्रवेश करो करी अने एक आपणने टेब जोवा मळी रह्यो छे, जेमां अहींया तमारुं यूजर आईडी अने त्यार पछी तेना नीचे तमारो पासवर्ड टाइप करी અહીંયા જે કેપ્ચા કોડ બતાવી રહ્યો છે તે કેપ્ચા કોડ તે જ પ્રમાણે આ બોક્સમાં ટાઈપ કરી અને લોગિન આપવાનું રહેશે। અને મિત્રો, જો તમે પાસવર્ડ ભૂલી ગયા હોય અથવા તો તમારું યુઝર આઈડી ભૂલી ગયા હોય તો અહીંયા ક્લિક કરી અને તમે તેને રીસેટ કરી શકો છો। તે ઉપરાંત મિત્રો, તમે આ વેબસાઇટ ઉપર નવા હોય તો અહીંયા નવા યુઝર લખેલું છે તેની સામે કૃપા કરી અહીં નોંધણી કરો તેના ઉપર ક્લિક કરવાનું રહેશે। પણ મિત્રો, ખાસ ધ્યાન રાખજો નવા ગ્રીન સોલ્જરનો જે છેલ્લો ઓપ્શન છે તેના ઉપર ક્લિક કરવાનું નથી, આપણે નવા યુઝરની સામે રહેલ કૃપા કરીને અહીં ક્લિક કરો તેના ઉપર ક્લિક કરવાનું રહેશે। તો ચાલો આપણે નવા યુઝર તરીકે રજીસ્ટર કરવા શું પ્રોસેસ છે તે પણ જોઈ લઈએ। તો તે ક્લિક કરતાની સાથે આ પ્રમાણેની સ્ક્રીન આપણને જોવા મળશે, જેમાં યુઝર નોંધણીની વિગતો દાખલ કરવાની રહેશે। તો મિત્રો, સૌપ્રથમ આપણે અહીંયા આધાર કાર્ડ મુજબનું નામ ટાઈપ કરી લેવાનું રહેશે, ત્યાર પછી આધાર કાર્ડ નંબર ટાઈપ કરી લેવાનું છે, ત્યાર પછીનો ઓપ્શન છે લિંક, જેમાં સ્ત્રી પુરુષ કે અન્ય જે લાગુ પડતું હોય તેની સામેના ચેકબોક્સમાં ટિકમાર્ક કરી લેવાનું રહેશે। ત્યાર પછી આ બોક્સમાં આપણે જન્મ તારીખ ટાઈપ કરી લેવાની છે, ત્યાર પછી નીચે અહીંયા મોબાઈલ નંબર ટાઈપ કરી લેવાનો છે અને જો ઈમેલ આઈડી ધરાવતા હોય તો આ બોક્સમાં ઈમેલ આઈડી ટાઈપ કરી દેવાનું છે। ત્યાર પછી આ બોક્સમાં આપણે આપણો પાસવર્ડ ક્રિએટ કરી અને ટાઈપ કરી લેવાનો છે અને તે જ પાસવર્ડ આપણે અહીંયા ફરીથી રીટાઈપ કરવાનો રહેશે। ત્યાર પછી યુઝરનો પ્રકાર ડ્રોપ ડાઉન લિસ્ટમાંથી સિલેક્ટ કરી લેવાનો છે અને અહીંયા જે કેપ્ચા કોડ બતાવે છે તે કેપ્ચા કોડ તે જ પ્રમાણે આ બોક્સમાં ટાઈપ કરી લેવાનો છે અને આ તમામ વિગતો ટાઈપ કરી લીધા પછી અહીંયા નોંધણી કરો તેના ઉપર ક્લિક કરવાનું રહેશે। તો ચાલો હું સૌપ્રથમ આ વિગતો ભરી લઉં છું। તો મિત્રો, અહીંયા જે પણ લાલ સ્ટાર બતાવે છે તે તમામ વિગતો ભરવી ફરજિયાત છે અને જ્યાં સ્ટાર નથી તે વિગત ફરજિયાત નથી। તો ચાલો હું હવે આ સૌપ્રથમ આ તમામ વિગતો દાખલ કરી લઉં છું અને ત્યાર પછી આપણે નોંધણી કરો તેના ઉપર ક્લિક કરીએ છીએ। તો મિત્રો, આ યુઝર નોંધણી ફોર્મની તમામ વિગતો દાખલ કરી લીધા પછી હું અહીંયા નોંધણી કરો તેના ઉપર ક્લિક કરી દઉં છું
तो चलो हवे हूँ नोंधणी करो तेना उपर क्लिक करी दऊं छूं। जे क्लिक करता पेज लोड थशे अने त्यार पछी आपणे आगळ जोईए तो आ प्रमाणे आपणने एक मेसेज जोवा मळशे जेमां अहींया डायलॉग बॉक्स आपणने जोवा मळी रह्यो छे के शुं तमे खरेखर नोंधणी करवा मांगो छो, कृपा करीने तमारी विगतो चकासी लो, जेमां आपणने आपणुं नाम, लिंग, जन्म तारीख अने यूजरनो प्रकार जोवा मळशे। तो ते तमारे बराबर चेक करी लेवानुं छे अने चेक करी अने खातरी करो तेना उपर क्लिक करवानुं रहेशे अने जो तेमां भूल जणाय तो अहींया रद्द करो तेना उपर क्लिक करी देवानुं छे। तो अहीं मारी तमाम विगत बराबर छे तो हूँ अहीं खातरी करो तेना उपर क्लिक करी दऊं छूं। तो मित्रों तेना उपर क्लिक करतानी साथे आपणने बीजू एक डायलॉग बॉक्स जोवा मळे छे जेमां रजिस्ट्रेशन सक्सेसफुली एवं लखायेलू छे अने तेना नीचे अहीं यूजर आईडी फॉर लॉगिन एटले के तमारो यूजर आईडी जोवा मळी रह्यो छे अने तेनी साथे तमारा मोबाइल नंबर उपर एक मेसेज पण मोकली आपवामां आवशे। तो अहीं तमारुं यूजर आईडी जोवा मळी रह्यो छे। तो मित्रों लॉगिन थतानी साथे प्रोफाइल अपडेट करवा माटेनी स्क्रीन आवी जाय छे जेमां आपणे अहींया सौप्रथम अरजदारनी विगतो दाखल करवानी रहेशे जेमां आपणे जोता जाइए तो आपणे जे रजिस्ट्रेशन वखते नाम दाखल करेल हशे ते नाम ऑलरेडी अहींया टाइप थईने आवे छे तो ते नाम अहींया बाजूमां आपणे गुजरातीमां टाइप करवानुं रहेशे। त्यार पछी अरजदारना पिताનું નામ અહીંયા અંગ્રેજીમાં ટાઈપ કરી લેવાનું છે અને તેની બાજુમાં અહીંયા ગુજરાતીમાં ટાઈપ કરી દેવાનું રહેશે અને અહીંયા સ્નેપ ફોટો ઉપરથી ક્લિક કરી અને તમારે તમારા વેબકેમથી એક ફોટો પાડવાનો રહેશે જે ફોટો સ્નેપ ફોટો ઉપર આપતાની સાથે અહીંયા નીચે આવી જશે। ત્યાર પછી આગળ જોઈએ તો મિત્રો આપણે જે રજિસ્ટ્રેશન વખતે આધાર નંબર આપેલો હશે તે આધાર નંબર અહીંયા ઓલરેડી ટાઈપ થઈને આવેલો જોવા મળશે અને તેની બાજુમાં અરજદારની જન્મ તારીખ આપણે જે દાખલ કરેલી હશે તે જન્મ તારીખ અહીંયા ઓલરેડી આવી જાય છે। ત્યાર પછી અરજદારની જાતિ, તો અહીંયા ડ્રોપડાઉન લિસ્ટમાંથી આપણે અરજદારની જાતિ સિલેક્ટ કરવાની રહેશે જેમાં એસસી, એસટી, એસઈ, બીસી અને જનરલ જે કેટેગરી લાગુ પડતી હોય તે કેટેગરી સિલેક્ટ કરી લેવાની રહેશે। ત્યાર પછી લિંગ છે, તો તેમાં પુરુષ, સ્ત્રી કે અન્ય જે આપણે રજિસ્ટ્રેશન વખતે સિલેક્ટ કરેલ હશે તે વિગત ઓલરેડી આવી જાય છે। ત્યાર પછી મોબાઈલ નંબર છે, તો આપણે રજિસ્ટ્રેશન વખતે આપેલ મોબાઈલ નંબર પણ અહીંયા ટાઈપ થઈને આવી જાય છે। ત્યાર પછીનો ઓપ્શન છે ફોન નંબર, જો તમે ટેલિફોન નંબર ધરાવતો હોય તો અહીંયા ટેલિફોન નંબર પણ ટાઈપ કરી શકો છો અને તેના નીચે અહીંયા ઈમેલ એડ્રેસ છે, તો જો ઈમેલ એડ્રેસ તમે રજિસ્ટ્રેશન વખતે આપેલો હશે તો અહીંયા ટાઈપ થઈને આવી જશે। અને ત્યાર પછી પ્રકાર છે, તો તેમાં વર્કર પ્રકારમાં અહીંયા ફેક્ટરી વર્કર આપણે જે આગળ સિલેક્ટ કરેલ હશે તે ઓલરેડી આવી જાય છે। ત્યાર પછી મિત્રો આપણે અરજદારના સરનામાની વિગત આવે છે, તો તેને સ્ક્રોલ કરીને આપણે જોઈએ કે તેમાં શું શું વિગતો દાખલ કરવાની છે। તો અહીંયા અરજદારનું સરનામું દાખલ કરવાનું છે જેમાં રાજ્ય ઓલરેડી સિલેક્ટ થઈને આવે છે, ત્યાર પછી જિલ્લાનું નામ ડ્રોપડાઉનમાંથી સિલેક્ટ કરવાનું છે, તાલુકાનું નામ સિલેક્ટ કરવાનું છે, ગામનું નામ સિલેક્ટ કરવાનું છે અને અરજદારનું સરનામું એટલે ઠેકાણું જે કંઈ હોય, મોટું ગામ હોય તો તમારું જે પ્રોપર ઠેકાણું હોય તે અહીંયા ઇંગ્લિશમાં ટાઈપ કરવાનું છે અને ત્યાર પછી તેની બાજુમાં અહીંયા ગુજરાતીમાં ટાઈપ કરી દેવાનું છે અને નીચે અહીંયા પિનકોડ નંબર ટાઈપ કરી દેવાનો રહેશે અને જો હાલનું સરનામું અને કાયમી સરનામું બંને એક હોય તો આ બોક્સમાં ચેકમાર્ક કરી લેવાનું રહેશે। આ તમામ વિગતો આપણે હાલના સરનામામાં જે પ્રમાણે ભરેલ હશે તે પ્રમાણે આવી જશે અને જો અલગ હોય તો અહીંયા ચેકમાર્ક કરવાનું રહેશે નહીં અને તમારે તે સરનામું અહીંયા ટાઈપ કરવાનું રહેશે અને આ તમામ વિગતો ભરી લીધા પછી અહીંયા અપડેટ ઉપર ક્લિક કરી દેવાનું રહેશે। તો ચાલો હું હવે આ તમામ વિગતો દાખલ કરી દઉં છું અને ત્યાર પછી આગળની વિગતો આપણે જોતા જઈએ। તો મિત્રો આપણે તમામ વિગતો દાખલ કરી લીધી છે, હવે હું અહીંયા અપડેટ બટન ઉપર ક્લિક કરી દઉં છું। તો તમે અહીંયા ડાયલોગ બોક્સમાં જોઈ શકો છો કે પ્રોફાઇલ અપડેટ સક્સેસફુલી, તો આપણી જે પ્રોફાઇલ છે તે ઓલરેડી સક્સેસફુલી અપડેટ થઈ ગઈ છે। તો હવે અહીંયા ઓકે બટન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે। તો પ્રોફાઇલ અપડેટ કર્યા પછી આપણને અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે ઇલેક્ટ્રિક ટુ વ્હીલર સબસિડી એપ્લિકેશન અરજદાર, તો અરજી કરવા માટે આપણે અહીંયા ક્લિક કરવાનું રહેશે। તો ચાલો હું અહીંયા ક્લિક કરી દઉં છું। તો મિત્રો આપણે આ અરજી છે તે ચાર સ્ટેપમાં પૂરી કરવાની રહેશે જેમાં વ્યક્તિગત માહિતી આપણે જે પ્રોફાઇલમાં ભરેલી હશે તે મુજબ ઓલરેડી આવી જાય છે, ત્યાર પછી અરજીની વિગતો આવશે, ત્યાર પછી ત્રીજું સ્ટેપ છે દસ્તાવેજની વિગતો અને ચોથું સ્ટેપ છે નિયમો અને શરતો। તો મિત્રો પહેલા સ્ટેપમાં
આપણે જે પ્રોફાઇલ અપડેટમાં જે કંઈ વિગતો દાખલ કરી તે તમામ વિગતો અહીંયા ઓલરેડી ટાઈપ થઈને આવી જાય છે. તો પહેલા સ્ટેપમાં આપણે કંઈ કરવાનું રહેતું નથી, માત્ર આપણે અહીંયા સેવ એન્ડ નેક્સ્ટ બટન ઉપર ક્લિક કરવાનું રહેશે. તો ચાલો હું અહીંયા સેવ એન્ડ નેક્સ્ટ બટન ઉપર ક્લિક કરી દઉં છું. તો મિત્રો, સેવ એન્ડ નેક્સ્ટ બટન ઉપર ક્લિક કર્યા પછી આપણને જે વ્યક્તિગત માહિતીનો ટેબ છે તેમાં ઓકેનો ટિક માર્ક અહીંયા આવી ગયો છે. તો આપણું પહેલું સ્ટેપ કમ્પ્લીટ થઈ ગયું છે. હવે આપણે અરજીની વિગતોમાં આવી ગયા છીએ. તો અરજીની વિગતમાં અહીંયા આપણે ડ્રાઇવિંગ લાઇસન્સ નંબર ટાઈપ કરી દેવાનો રહેશે. ત્યાર પછી માસિક પગાર જે હોય તે તમારો માસિક પગાર અહીંયા ટાઈપ કરી દેવાનો રહેશે. અને કંપનીમાં જોડાવાની તારીખ, તમે કંપનીમાં કઈ તારીખે જોડાયા તે તારીખ અહીંયાથી સિલેક્ટ અથવા તો ટાઈપ કરી દેવાની રહેશે. ત્યાર પછી સંસ્થાની વિગત છે. તો સંસ્થાની વિગતમાં આપણે આ બોક્સમાં લેબલ વેરફેર ફંડ એકાઉન્ટ નંબર જે હોય તમારો તે ટાઈપ કરી દેવાનો છે. અને ત્યાર પછી વેરીફાઈ બટન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે. ત્યાર પછી મિત્રો, અહીંયા ઇલેક્ટ્રિક ટુ વ્હીલરની વિગતો જોવા મળી રહી છે, જેમાં અહીંયાથી આપણે કંપનીનું નામ સિલેક્ટ કરવાનું રહેશે. ત્યાર પછી જે ડીલરનો જિલ્લો હોય તે જિલ્લો સિલેક્ટ કરવાનો છે અને તે જિલ્લામાં આવેલ ડીલરનું લિસ્ટ અહીંયા જોવા મળશે. તો અહીંયાથી આપણે ડીલરનું નામ સિલેક્ટ કરી લેવાનું છે. તો અહીંયા નીચે તમે જે વ્હીકલ છે તે જોઈ શકો છો, જેમાં આપણે જે વ્હીકલ પસંદ કરતા હોઈએ તેની સામે અહીંયા ચેકમાર્ક કરી લેવાનું રહેશે. તો તેની બાજુમાં આપણને અહીંયા વાહનનો ફોટો પણ જોવા મળી રહ્યો છે અને ફોટાની બાજુમાં જે તે કંપનીનું નામ જોવા મળી રહ્યું છે. તો અહીંયા દરેક કંપનીનું નામ તમે જોઈ શકો છો. ત્યાર પછી વાહનનું મોડેલનું નામ પણ તમે અહીંયા જોઈ શકો છો. અને જે તે કંપનીનું જો તમે બ્રોશર ડાઉનલોડ કરવા માગતા હોઈએ તો અહીંયાથી તમે ક્લિક કરી અને તેનું બ્રોશર ડાઉનલોડ કરી અને જોઈ શકો છો. ત્યાર પછી જે તે મોડલની બેઝિક પ્રાઇસ છે, બેઝિક કિંમત તે અહીંયા જોવા મળી રહી છે. અને તેની બાજુમાં જે ફેમ ટુ હેઠળ સબસિડી મેળવવા પાત્ર છે તે સબસિડીની રકમ જોવા મળી રહી છે. અને બેઝિક કિંમતમાંથી ફેમ ટુની સબસિડી બાદ કર્યા પછીની જે વાહનની કિંમત છે તે વાહનની કિંમત પણ અહીંયા જોવા મળી રહી છે. અને ત્યાર પછી જે આ ગો ગ્રીન યોજના હેઠળ મળવાપાત્ર સબસિડીની રકમ તમને અહીંયા જોવા મળી રહી છે. અને આ તમામ સબસિડી બાદ કર્યા પછી તમારી જે ભરવાપાત્ર રકમ છે તે ભરવાપાત્ર રકમ પણ અહીંયા જોવા મળી રહી છે. ત્યાર પછી મિત્રો, અહીંયા આરટીઓ ટેક્સ અને રોડ ટેક્સની રકમ પણ જોવા મળી રહી છે. તો આ રકમ છે તે જે તે ડીલરને ડાયરેક્ટ તેમને પરત કરી દેવામાં આવતી હોય છે. તો તમારે અહીંયા ભરવાપાત્ર રકમને ધ્યાને રાખવાની રહેશે. તો મિત્રો, અહીંયા આ જે સ્ટેજ નંબર ટુ છે તેમાં અહીંયા સંસ્થાની વિગતમાં લેબર વેલફેર ફંડ એકાઉન્ટ નંબર છે તે ટાઈપ કરી અને વેરીફાઈ કરવો જરૂરી છે. તો જ તમારી જે અરજી છે તે આગળના સ્ટેજમાં જઈ શકશો. અને ત્યાર પછી ત્રીજા સ્ટેજમાં તમારે તમારા ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે. અને ચોથા સ્ટેજમાં તમને નિયમો અને શરતો જોવા મળશે. તો તે બરોબર વાંચી અને ત્યાર પછી તેના નીચે કન્સેન્ટ આપેલો હશે તેમાં બોક્સમાં ચેકમાર્ક કરી અને તમારી અરજી સબમિટ કરી દેવાની રહેશે. તો આ પ્રમાણે મિત્રો, ગુજરાત શ્રમયોગી કલ્યાણ બોર્ડની વેબસાઇટ ઉપર ગો ગ્રીન યોજના અન્વયે ઓનલાઈન એપ્લિકેશન કરી શકો છો. તો મિત્રો, જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, મિત્રો સાથે શેર કરજો, જરૂર જણાય તો કોમેન્ટ કરજો. અને હા, આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી રજા લઉં. જય હિન્દ, વંદે માતરમ.